નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ ધીમાર આપ સર્વ વિદ્યાર્થીઓનું ધોરણ 8ના અંગ્રેજી વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ વિશે અભ્યાસ કરી રહ્યા હતા, બરાબર. અને આજે આ પાઠનો છે આ ગ્રામરનો, એટલે કે આપણો જે બીજો ટેન્સ ચાલુ કર્યો છે એનો છેલ્લો ટોપિક ફિલિંગ ધ બ્લેન્ક્સ તરફ આગળ વધીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં હું તમને રિવિઝન કરાવી લઉં, બરાબર, કે સાદા ભૂતકાળમાં આપણે કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની હોય. તો સૌથી પહેલાં તો સાદો ભૂતકાળ ક્યારે વપરાય, તો ભૂતકાળમાં થતી કોઈ ક્રિયા દર્શાવવા માટે. સાદા ભૂતકાળના ટૂંકીના રૂપો છે વોઝ અને વેર. સાદા ભૂતકાળના ઓળખ સૂચવતા શબ્દ છે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ મંથ, લાસ્ટ ડે, પ્રીવિયસ ડે. આ બધા સાદા ભૂતકાળના ઓળખ સૂચવતા શબ્દ છે. સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું હંમેશા ભૂતકાળનું રૂપ આવે છે, એટલે કે વી ટુ, બરાબર છે. સાદા ભૂતકાળમાં હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે છે, ભૂતકાળનું રૂપ આવે છે. બીજી વસ્તુ, સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે, અને હંમેશા ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. જેમ કે મારે ડીડથી પ્રશ્નાર્થ પૂછવું હોય તો આપણે બધા જાણીએ છીએ કે ગોનું ભૂતકાળનું રૂપ શું થશે, તો ગોનું ભૂતકાળનું રૂપ થશે વેન, બરાબર છે. પરંતુ જો તમે વાક્યમાં ડીડનો ઉપયોગ કરો તો ગોનું ગો જ રહેશે, ગોનું વેન્ટ કરવાનું રહેશે નહીં. આ ઉપરાંત સાદા ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવા માટે ડીડ નોટનો ઉપયોગ થાય છે. સાદા વર્તમાન કાળની અંદર આપણે યાદ રાખેલું કે જો આઈ બી યુ ધે હોય તો ડુ વાપરશું, અને હી સી ઇટ હોય તો ડીડ વાપરશું. પરંતુ સાદા ભૂતકાળમાં આવી કોઈ પણ વસ્તુ યાદ રાખવાની નથી. કર્તા સ્થાને કોઈ પણ હોય આપણે ડીડનો જ ઉપયોગ કરવાનો રહેશે. અને ડીડ નોટ નકાર વાક્ય બનાવતી વખતે જો આપણે ડીડ નોટનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો તેના સાથે પણ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ રાખવાનું રહેશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ ઉપરાંત કેટલાક નિયમો જોયેલા હતા કે ભૂતકાળ બનાવવા માટે ઈડી પ્રત્યય લગાવવો જરૂરી છે. આ ઉપરાંત જો ક્રિયાપદને અંતે પી હોય તો એને ડબલ કરી દેવાનો, બરાબર. ક્રિયાપદને અંતે વાય હોય અને એની આગળ સ્વર હોય તો ખાલી ઈડી પ્રત્યય, બરાબર. અને વ્યંજન હોય તો વાય કાઢીને આઈ ઈ ડી પ્રત્યય લગાવો, બરાબર. આ બધા નિયમો જોયા હતા. તો ચાલો હવે આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ જે માટે આપણે કાર્ડ ભણીએ છીએ પરીક્ષાની દ્રષ્ટિએ એના ઉપર આગળ વધીએ. સૂચના લખી છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ વર્બ્સ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે કૌંસમાં આપેલા ક્રિયાપદ, વર્બ એટલે ક્રિયાપદનો ઉપયોગ કરીને સાદા ભૂતકાળની ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા તમને કહી જ દીધું છે, બરાબર છે. પરીક્ષામાં આવું કહેશે નહીં કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે, બરાબર. તમારે જાતે ડિસાઈડ કરવાનું, અને એના લીધે જ આપણે ઓળખ સૂચક શબ્દ લખાવ્યા છે. આ ઓળખ સૂચક શબ્દ પરથી તમને ખબર પડી જશે કે આ કયા કાળનું વાક્ય છે. ચલો પહેલું વાક્ય જોઈએ આપણે. યસ્ટરડે અશ્વિન ખાલી જગ્યા મી અ બુક, કૌંસમાં આપ્યું છે ગીવ, ગીવ એટલે આપવું. હવે અહીંયા પહેલા જ વાક્યમાં આપણે સ્ટાર્ટિંગમાં શું આપી દીધું છે, યસ્ટરડે, એટલે તમને ખબર પડી જવી જોઈએ કે યસ્ટરડે એટલે કયો કાળ, ભૂતકાળ. અને ભૂતકાળમાં ક્રિયાપદનું કયું રૂપ આવશે, ભૂતકાળનું રૂપ. તો ગીવનું ભૂતકાળનું રૂપ તમે મોડે કર્યું હશે, શું આવશે, ગેવ, એટલે અહીંયા શું આવશે, ગેવ. એટલે યસ્ટરડે અશ્વિન ગેવ મી અ બુક, ગઈકાલે અશ્વિને મને બુક આપી હતી, બરાબર છે. ચલો બીજું સેન્ટેન્સ તરફ આગળ વધીએ. હી ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ, હવે આ વાક્યમાં અને કૌંસમાં આપ્યું છે હેલ્પ, હેલ્પ એટલે મદદ કરવી. આ વાક્યની અંદર તમને કોઈ પણ પ્રકારનું ઓળખ સૂચવ શબ્દ આપ્યા નથી. તો હવે તમે કઈ રીતે ઓળખશો કયા કાળનું વાક્ય છે? પરંતુ આપણને સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરીને પૂરવાની છે ખાલી જગ્યા, બરાબર છે. જો પરીક્ષામાં આવું કોઈ સેન્ટેન્સ આવે જેમાં તમને ખબર ન પડતી હોય તો હંમેશા સાદા વર્તમાન કાળથી ખાલી જગ્યા પૂરવાની. પરંતુ અહીંયા આપણે કીધું છે સાદા ભૂતકાળનું વાક્યથી પૂરવાની છે, તો આપણે હેલ્પનું ભૂતકાળનું રૂપ લખીશું અહીંયા હી હેલ્પ્ડ હિઝ ફ્રેન્ડ, બરાબર છે. અહીંયા ઈ પ્રત્યય લાગશે.
તેણે તેના મિત્રની મદદ કરી હતી. ચલો આગળ વધીએ. આપણે ત્રીજું વાક્ય, વી ખાલી જગ્યા ટુ ધ ટેમ્પલ લાસ્ટ વીક. ગો, ગો એટલે જવું. અમે લાસ્ટ વીક, બરાબર છે, ગયા અઠવાડિયે, બરાબર. આ લાસ્ટ વીક એટલે કયા ઓળખ સૂચવતા શબ્દ છે? સાદો ભૂતકાળ. તો ગો નું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? તમે બધાએ મોડે કર્યું હશે. ગો નું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. એટલે અહીંયા આવશે વી વેન્ટ ટુ ધ ટેમ્પલ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે અમે મંદિરે ગયા હતા. ચલો આગળ વધીએ. હવે ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા અ ક્વેશ્ચન આસ્ક. આસ્ક એટલે પૂછવું, બરાબર. હવે અહીં પણ કઈ આઈપણ નથી ઓળખ સૂચવતો શબ્દ, પરંતુ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો એટલે કે ભૂતકાળનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરીશું. તો આસ્કનો ભૂતકાળ શું થશે? આસ્ક્ડ. ઈડી પ્રત્યય લાગશે, બરાબર છે. એટલે અહીંયા આવશે ધ સ્ટુડન્ટ આસ્ક્ડ અ ક્વેશ્ચન. વિદ્યાર્થીએ સવાલ પૂછ્યો હતો. આગળ ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધ ઝૂ લાસ્ટ સન્ડે, બરાબર છે. લાસ્ટ શબ્દ આવ્યો લાસ્ટ સન્ડે, બરાબર. એટલે કયો કાળ? ભૂતકાળ ઓળખ સૂચવતા શબ્દ. વિઝિટ એટલે જવું, બરાબર. તો વિઝિટ નું ભૂતકાળનું રૂપ શું થશે? વિઝિટેડ, બરાબર છે. ધ ચિલ્ડ્રન વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ સન્ડે. એટલે ગયા રવિવારે, ચિલ્ડ્રન એટલે બાળકો અને ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. ગયા રવિવારે બાળકો પ્રાણી સંગ્રહાલય ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠું વાક્ય. પરીક્ષામાં આવા વાક્ય વધારે માત્રામાં પૂછાય છે. ખાલી જગ્યા પ્રિયા ખાલી જગ્યા અહુ કૌંસમાં આપ્યું છે બ્રિંગ, બરાબર. બ્રિંગ એટલે આપવું, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવું થશે કે અહીંયા તો બે ખાલી જગ્યા આપી છે અને કૌંસ એક જ આપ્યો છે, બરાબર. તો આપણે કઈ રીતે કરવાનું? પરંતુ અહીં તમને શું આપ્યું છે? પ્રશ્નચિહ્ન, બરાબર. અને સાદા ભૂતકાળની પ્રશ્નચિહ્નની વાક્ય રચના યાદ કરો. શેનાથી શરૂઆત થાય? ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ? મૂળ રૂપ, બરાબર છે. તો અહીં પણ વાક્યની શરૂઆત શેનાથી થશે? ડીડ થી થશે. એટલે અહીંયા શું આવશે? ડીડ પ્રિયા. અને ક્રિયાપદનું કયું રૂપ આવશે? અહીંયા મૂળ રૂપ. એટલે બ્રિંગનું ભૂતકાળ કરવાનું થતું નથી. એટલે બ્રિંગનું શું રહેશે? અહીંયા બ્રિંગ. કેમ? કારણ કે આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે. ડીડ પ્રિયા બ્રિંગ અ બુક. શું પ્રિયા બુક ખરીદશે, બરાબર છે. ચલો આગળ. ધ બર્ડ ખાલી જગ્યા ઓવર ધ ટ્રી ફ્લાય. ફ્લાય એટલે ઉડવું. ભૂતકાળનો ઉપયોગ કરીને બનાવવાનું છે. તો ફ્લાય નું ભૂતકાળનું રૂપ ખબર છે તમને શું થાય? તો ફ્લાય નું ભૂતકાળનું રૂપ થશે ફ્લૂ. તો પક્ષીઓ ઝાડ ઉપરથી ઉડે ઉડતા હતા, બરાબર છે. ગીતા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અલેટર. અહીં પણ આપણને કેટલી ખાલી જગ્યા આપી છે? બે. પરંતુ વચ્ચે શું આપ્યું છે? નોટ. એટલે કયું વાક્ય છે? નકાર. તો નકાર વાક્ય બનાવતી વખતે શેનો ઉપયોગ કરવાનો? આપણે ડીડ નોટ નો. પણ અહીંયા નોટ તો આપી દીધું છે, તો ફક્ત શું લખવાનું આપણે અહીંયા? ડીડ. ગીતા ડીડ નોટ. હવે મેં કીધું ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. તો રાઈટ નું મૂળ રૂપ શું રહેશે? રાઈટ જ લખવાનું, બરાબર. એનું વોટ કરવાનું નહીં. કેમ અહીંયા ડીડ લખ્યું? એટલે વિદ્યાર્થીઓ પરીક્ષામાં આ જ ભૂલ કરે, ડીડ સાથે પણ ભૂતકાળનું રૂપ લખીને આવે, એટલે તમારો અડધો માર્ક કપાઈ જાય અથવા તો એક માર્ક આખો કપાઈ જાય. તો ગીતા ડીડ નોટ રાઇટ અ લેટર. એટલે ગીતાએ પત્ર લખ્યો ન હતો. ચલો આગળ વધીએ. હવે ધ પોલીસમેન ખાલી જગ્યા ધ કાર સ્ટોપ. સ્ટોપ એટલે ઊભા રહેવું. તો ભૂતકાળનું વાક્ય બનાવવાનું છે. તો સ્ટોપ નું ભૂતકાળનું રૂપ શું થશે? સ્ટોપ. ડબલ પી આવશે, બરાબર છે. પોલીસે કારને ઊભી રાખી હતી. ચલો દસમું વાક્ય જોઈએ. હવે છેલ્લું સેન્ટેન્સ. હુ ખાલી જગ્યા ધ ગ્લાસ. બસ ખાલી આટલું જ આપ્યું છે અને કૌંસમાં આપ્યું છે બ્રેક. બ્રેક એટલે તોડવું. અને આપણે શેનાથી બનાવ્યું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો કઈ વાંધો નહીં, બ્રેક નું ભૂતકાળનું રૂપ લખવાનું. અને બ્રેક નું ભૂતકાળનું રૂપ શું થશે? બ્રોક. તો હુ બ્રોક ધ ગ્લાસ, બરાબર. કોણે ગ્લાસ તોડ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, આ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની આટલી ખાલી જગ્યા છે જેમાં બધી જ પેટર્ન આવી જાય છે, બરાબર છે. ખાસ કરીને આની ખાલી જગ્યાઓમાં તમારે વધારે પડતું ધ્યાન આપવાનું છઠ્ઠી અને આઠમી. અને કેટલીક ખાલી જગ્યા એવી હોય કે જેના ભૂતકાળના રૂપો તમને આવડતા ન હોય, પરંતુ એ તમારે મોડે કરવાના છે. કારણ કે દરરોજ તમને ભૂતકાળના રૂપો બુકમાં આપવામાં જ આવે છે, બરાબર છે. એ મોડે કરી નાખવાના. વિદ્યાર્થી મિત્રો, આવી કેટલીક ખાલી જગ્યાઓ તમને બીજી હું સોલ્વ કરવા આપીશ, જે તમારે સોલ્વ કરવાની રહેશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો
અને જોતા રહો 3N ક્લાસીસની ચેનલને. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.